જે દેશનું ચૂંટણી પંચ છે અને રાજ્ય ચૂંટણી પંચના તમામ અધિકારી કર્મચારી પોલીસ તંત્ર આરોગ્યના તમામે તમામ લોકોએ જ્યાં લોકશાહીના મહાપર્વને ઉજવવામાં દિવસ રાતની જે મહેનત કરી છે એમને બધાને જ અભિનંદન અને એમને બધાને જ અમે અભિનંદન બી પાઠવીએ છીએ એમની સાથે એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે પગે ખૂબ રહીને એમણે આ લોકતંત્રના મહા પર્વને ઉજવણી કરી છે અને જ્યાં સુધી

ઉત્તરોત્તર જેની લોકપ્રિયતા વધી હોય આપણા દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર નહેરુજી લાંબા સમય સુધી રહ્યા છે ઇન્દિરા ગાંધીજી લાંબા સમય સુધી રહ્યા છે અને એના પછી કોઈ રેકોર્ડ બ્રેક તરીકે રહ્યા છે તો એ રહી રહ્યા છે અને આગળ રહેવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે આ રેશિયો તમે કાઢો તો ઉત્તરોત્તર જે ઇલેક્શનમાં ગયા છે ને જેમની લોકપ્રિયતા વધી છે એવા એકમાત્ર પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી લોકસભા ચોક્કસ આંકડા ઘટી રહ્યા છે મતદાનની ટકાવારીના ગયા વખત કરતા કપિલભાઈ કોંગ્રેસનો દાવો કેટલી બેઠકો પર હવે ચોક્કસથી આજે જનતા જનાર્દન મતદાન કરવા નીકળી ત્યારે મતદાન કરવા માટે નીકળ્યા ત્યારે આજે લોકોના મુખે એક માત્ર વાત હતી કે આ વખતે મતદાન આ દેશના સંવિધાનને બચાવવા માટે આ દેશના લોકતંત્રને બચાવવા માટે આ દેશને એકતા અને અખંડિતતા માટે મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં મતદાન થયું છે ક્યાંક ટકાવારીમાં ઓછી છે કદાચ હું આશા રાખું કે પાંચથી છનું જે મતદાનની ટકાવારી હોય એ આ ગરમીના પ્રકોપના કારણે કદાચ મતદાન ના નીકળ્યા હોય

તમે જુઓ કે ભારતીય જવાન પણ પકડાયો એવા પણ ન્યુઝ જોયા છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં હાલ સ્વીકારી ચુકી છે અને ભારતીય જનતા પાર્ટી ને ગુજરાત જનતા

સી મને દુઃખ એ વાતનું થાય છે કે જ્યારે મેં મારા વક્તવ્યની શરૂઆત કરી ત્યારે મેં કીધું કે ચૂંટણી પંચ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓનો અધિકારીઓનો આભાર માન્યો અને આ લોકો આ જ સ્વતંત્ર જે સ્વાયત સત્તાઓ છે એના ઉપર અત્યારે કોંગ્રેસના જે આયા છે ભાઈ પ્રશ્નાર્થ ઉઠાવી રહ્યા છે આ દેશની અંદર સ્વાયત સત્તાઓ બિલકુલ પોતાનું કામ કરી રહી છે પણ કોંગ્રેસે અત્યારથી વધુ ઈવીએમ ના નથી કીધું એમણે મને લાગ્યું કે આટલું જે બોલી ગયા એમાં પછી એ કહી દેશે કે ઈવીએમ એટલે આ બધી હારની જેટલા બી ફ્રસ્ટ્રેશન છે અને હાર એમ